બધા તમારે આજુબાજુ જે રહે છે એમાં કોઈની હાઈટ લાંબી હશે, મમ્મી છે, પપ્પા છે, દાદા છે, ભાઈ હોય, બેન હોય, જે આપણે ઘરના જે સભ્ય છે ને એમાંથી બધા આપણા જેટલા નથી હોતા, આપણાથી કોઈ મોટું હોય, એનાથી મોટી હાઈટ હોય, એમ બધા હાઈટમાં મોટા એટલે કે એ લાંબુ કહેવાય. તમે છો એ નાના છો, તમારે પપ્પા અને તમે એમાં બેમાં તમારા પપ્પા તમારાથી ઊંચા છે એટલે એને લાંબુ કહે છે, જ્યારે તમે છો પપ્પાથી નાના છો એટલે આપણે એને ટૂંકું કહીએ, બરાબર. એવી જ રીતે તમને હું આજે જો આ છે ફૂલપટ્ટી, બરાબર. તો ફૂલપટ્ટી છે એ કેવી છે, લાંબી છે, દેખાય છે, અને એની બાજુમાં જે આ ફૂલપટ્ટી છે એ કેવી છે, ટૂંકી છે. એટલે આપણે જે ખાલી લાંબા વિશે શીખવાનું છે. એવી જ રીતે આ ચોપડી, ચોપડી કેવી દેખાય છે તમને, લાંબી છે. હા, પછી છે આ બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડ કેવું દેખાય છે તમને, લાંબુ છે, લાંબુ દેખાય છે તમને બ્લેકબોર્ડ. પછી આ છે બારી, બારી કેવી દેખાય છે તમને, લાંબી દેખાય છે. પછી પાટલી છે, પાટલી કેવી દેખાય છે તમને, લાંબી દેખાય છે. પછી છે ટેબલ, એ લાંબુ, બરાબર. એવી રીતે જો આ ટ્યુબલાઇટ છે ચાલુ તો એ કેવી દેખાય છે તમને, લાંબી છે. આ બેટ છે, બરાબર, બેટ કેવું છે, લાંબુ છે. આ છે પેન્સિલ, બરાબર. હવે આ બે પેન્સિલમાં આ જે છે એ પેન્સિલ કેવી છે, લાંબી છે, અને જે આ પેન્સિલ છે એ કેવી છે, ટૂંકી છે. જો આ બધાને દેખાય છે ને બે પેન્સિલો, તો ટૂંકી અને લાંબી બે વસ્તુ દેખાય છે. જો આપણે શું લાંબુ એ શીખ્યા, બરાબર, લંબાઈ વિશે. તો હવે શું ગોળ છે તમને ખબર હશે કે તમે પહેલાં તો જમો છો, જમો છો શેમાં, થાળી કે ડીશમાં જમો, તો એનો આકાર કેવો છે, તો ગોળ થાય છે. પછી વાડકી છે, વાડકીના અંદર રસ પીવો છો ને, કેરીનો રસ ભાવે એટલે કેરીનો રસ પીવો છો. પછી છે દાળ છે, કઢી છે, એ બધું પીવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, વાડકીનો. તો વાડકીનો આકાર કેવો હોય છે, ગોળ. પછી છે કોળિયું, આપણે દીવા કરીએ છીએ ને એ કોળિયું, તો કોળિયાનો આકાર કેવો છે, ગોળ છે. પછી આ છે ડપ્પી, બરાબર, એની ડપ્પીનો આકાર કેવો દેખાય છે તમને, ગોળ દેખાય છે. પછી એનું ઢક્કણ હોય એનો આકાર કેવો છે, ગોળ છે. પછી આ મમ્મી બંગડી પહેરે છે, મમ્મીના હાથમાં બંગડી હોય છે ને, તો આ કેવા આકારની હોય છે, બંગડીનો ગોળ આકાર હોય છે. પપ્પાનું શર્ટ હોય ને, તો શર્ટનો બટનનો આકાર કેવો હોય, ગોળ હોય. જો બાળક આ શું છે, તમે રમવામાં ઉપયોગ લો છો ને, તમને શું ગમે, લખોટી છે, બરાબર. તો લખોટીનો આકાર કેવો છે, ગોળ છે, દેખાય બધાને લખોટી. હા, સિક્કો છે, રૂપિયાનો હોય, 5 રૂપિયાનો હોય, 10 રૂપિયાનો હોય કે 2 રૂપિયાનો હોય, પણ એનો આકાર કેવો હોય, ગોળ હોય, બરાબર. પાણીની બોટલ આવે, તમે જ્યુસ પીતા હોય, બરાબર, પેપ્સીની બોટલ, તો એનો આકાર કેવો હોય, ગોળ હોય. પછી આ છે ડબ્બી, મમ્મીના ચાંદલા આવે છે ને એવી ડબ્બી, હવે આ ડબ્બીનો આકાર ગોળ છે, તો મમ્મીના જે ચાંદલા ચોંટાડે છે એનો આકાર પણ કેવો હોય છે, ગોળ હોય છે, બરાબર. આ શું દેખાય છે બાળકો, જુઓ તો આ શું છે ખબર છે, ચણોઠી છે, જે આપણે માટીના રમકડા બનાવીએ ને ત્યારે આંખ બનાવવા માટે આપણે આ ચણોઠીનો ઉપયોગ કરીએ છીએ, એટલે ચણોઠીનો આકાર કેવો છે, ગોળ છે. જો તમે બોલ બેટ રમો છો ને, તો બોલ બેટ રમવા જાઓ, તો બેટ જોડે શું હોય છે, બોલ હોય છે, તો બોલનો આકાર કેવો છે, ગોળ છે, બરાબર. શું દેખાય છે તમને, સીડી, શેમાં આપણે મૂકીએ, જે આપણે કે પિક્ચરની હોય, ગાયનની હોય, તો આપણે ડીશ ટીવીમાં ઘલવી પડે, તો આ સીડીનો ઉપયોગ થાય છે. તેનો આકાર કેવો છે, તમને કયો આકાર દેખાય છે, ગોળ છે, બરાબર. જો બાળકો, આપણે લાંબુ શું અને ગોળ શું, મેં તમને બધી વસ્તુ બતાવી, બરાબર છે. હવે લાંબુ છે, તો લાંબુમાં મેં તમને કહ્યું કે લંબાઈ, એટલે આ જે ચોપડી છે ને, તો તમે ચોપડી છે, બારી છે, ટેબલ છે, આ બધી વસ્તુ છે ને એનો આકાર કેવો હોય, જુદા જુદા હોય, પણ લંબચોરસ આકારની હોય કે ચોરસ આકારની હોય, જે લંબાઈમાં અને પહોળાઈમાં જ હોય, બરાબર છે, એને આપણે લાંબુ કહીએ છીએ. હવે એની ચારે બાજુ છે ને, ચારે બાજુ અને ચારે ખૂણા કેવા હોય, સરખા હોય છે, એટલે એને આપણે લંબાઈ કહીએ, એટલે લાંબુ કહીએ છીએ. અને ગોળ વસ્તુ મેં તમને સમજાવી, બરાબર, જેમ કે બંગડી છે, સિક્કો
છે, બોટલ છે, આ બધી વસ્તુ ગોળ છે, એનો આકાર કેવો છે? ગોળ છે. ગોળને આપણે વર્તુળ પણ કહીએ છીએ. હવે એ વસ્તુ કેવી? ગોળ છે એટલે ગોળને કોઈ પણ બાજુ કે ખૂણો છે નહીં, બરાબર. એટલે જે વસ્તુ આપણે ગબડે ગોળ ગોળ ફરી ફરીને એને આપણે ગોળ કહીએ છીએ. જો આપણે લાંબુ અને ટૂંકું શીખ્યા ને, તો એવી જ રીતે બીજો પોઈન્ટ છે સરકવું અને ગબડવું. સરકવું એટલે શું તમને ખબર છે? જે વસ્તુને આપણે ધક્કો મારીને તે વસ્તુ એ જગ્યાએથી ખસીને આગળ જતી રહે. જેમ કે આ છે ડસ્ટર, એને મેં તમને અહીંથી જો આમ ધક્કો માર્યો તો એ વસ્તુ એ જગ્યાએ ઊભી રહી ના, એ વસ્તુ શું થઈ? એ જગ્યાએથી આગળ ખસી ગઈ. એટલે આપણે એને કહીએ છીએ સરકવું. હવે એવી કઈ કઈ વસ્તુ છે? જેમ કે ચોપડી છે, ચોપડીને ધક્કો તમે મારશો તો એ વસ્તુ પણ ખસશે. ડસ્ટર છે, ડસ્ટરે ધક્કો મારે તો ખસે. પછી બોક્સ છે, આપણે ઘરે બોક્સ હોય છે ને, જેમ કે નારંગી લાયા હોય કે પછી ચોકનું હોય, પેનનું હોય, એ બધા બોક્સને આપણે ધક્કો મારીએ એ વસ્તુ ખસે. પાટલી છે, ટેબલ છે, આ બધાને ધક્કો મારવાથી ખસે છે. એટલે આપણે એને કહીએ છીએ સરકવું. જો આ ફૂલપટ્ટી છે, એને આપણે જો ધક્કો મારી તો આ શું થઈ? સરકી. સરકી એટલે નીચે આવી ગઈ. પેન્સિલ, પેન્સિલને જો આપણે ઉપરથી મૂકીએ તો એ વસ્તુ શું થઈ? સરકી એટલે નીચે આવી. એવી જ રીતે છે ડબ્બી, ડબ્બીને મૂકી તો એ ડબ્બી કેવી આવી? સરકી નીચે આવી, બરાબર. આ છે બોક્સ, બોક્સને મૂકીએ તો પણ સરકીને નીચે આવી છે. પછી છે આ શું કહેવાય? સંચો. તમે પેન્સિલ છોલવા માટે ઉપયોગ કરો છો ને, એને પણ આપણે મૂકીએ તો એ વસ્તુ સરકતી સરકતી નીચે આવે છે. રબર છે, રબરને પણ મૂકીએ તો શું થાય? સરકતું સરકતું નીચે આવે, બરાબર. જો મેં તમને સરકે શીખવાડ્યું, બરાબર. હવે છે ગબડે વસ્તુ. તો ગબડે વસ્તુ કહી કે જે વસ્તુને આપણે ધક્કો મારીએ એ વસ્તુ એ જગ્યાએથી ગબડતી ગબડતી આગળ ખસે કે જાય, એને આપણે ગબડવું કહીએ કહીએ છીએ. જેમ કે લખોટી. જો આ લખોટી છે ને, તો જોજો હું બધા, આ લખોટીને મેં નીચેથી આમ કરીને છોડી દીધી તો એ વસ્તુ શું થાય? ગબડતી ગબડતી આગળ ગતી રહે. એટલે આપણે એને કહીએ છીએ ગબડવું. ગબડતી વસ્તુ કઈ? કે ગોળ આકારની હોય એ જ વસ્તુ ગબડે છે. એ કઈ કઈ? એક તો આપણે લખોટી શીખ્યા, બરાબર છે. એના સિવાયની જોજો હું બતાવું. જો આપણે શીખ્યા લખોટી, ગબડી, બરાબર. હવે જોજો હું બધા, આ શું છે? મારા હાથમાં સિક્કો છે. હવે સિક્કાને આપણે મૂકીએ તો એ શું થઈ ગયો? ગબડી ગયો. પછી શું છે? આ ચોક છે, ચોકને આપણે મૂકીએ તો એ પણ શું થઈ ગયો? ગબડી જાય છે. પેન છે, પેનને પણ આપણે ઉપર મૂકીએ તો શું થઈ જાય? ગબડી જાય છે. આ શું છે? ડબ્બી છે, ડબ્બીને પણ આપણે આમ સીધી મૂકીએ તો ગબડતી ગબડતી નીચે જાય. આ શું છે? બોટલ, બરાબર. આ બોટલ છે, એને પણ આપણે મૂકીએ તો સરકતી ગબડતી ગબડતી નીચે ગઈ. આ છે પેન્સિલ, પેન્સિલને પણ આપણે ઉપરથી મૂકીએ તો એ ગબડતી ગબડતી નીચે જાય. એટલે ગોળ ગોળ ફરતી આગળ ગઈ ને, એટલે આપણે એને કહીએ છીએ ગબડતી વસ્તુ, બરાબર. તો એવી જ રીતે કઈ વસ્તુ હવે ગબડે છે અને સરકે છે એ વસ્તુ પણ આપણે શીખવાની છે. જો આપણે સરકવું અને ગબડવું, કઈ વસ્તુ હવે સરકે છે અને ગબડે છે, એ બંનેમાં કઈ કઈ વસ્તુ આવે? એક તો આ ડબ્બી છે. જો ડબ્બીનો આકાર ગોળ છે, પણ આપણે એને આમ આપણે એને સીધી આવી રીતે પકડીએ ને, તો આ છે ને જેનો આકાર એ આમ કરી જશે તો એ સરકી કહેવાય. ગબડી, બરાબર. આ ડબ્બી, પણ હવે આ ડબ્બીને જ આપણે આમ સીધી મૂકીએ તો એ ડબ્બી કેવી થઈ જશે? સરકી જાય, બરાબર. એવી જ રીતે છે આ બોટલ. એ બોટલ છે, એને આપણે આમ સીધી મૂકીશું ને તો એ શું થશે? સરકી જશે. પણ એ જ વસ્તુને આપણે આમ સીધી આમ રાખીશું તો એ વસ્તુ કેવી થશે? જો ગબડે છે તો ગબડીને નીચે જતી રહે. પછી છે બંગડી. બંગડીને આપણે ગબડાવી હતી પહેલાં, પણ હવે જોજો કેવી રીતે અને આમ પકડીને સીધી તો એને આમ કરીએ સીધી મૂકીએ તો શું થઈ ગઈ? સરકી ગઈ. પણ એ જ વસ્તુને આમ સીધી રીતે પકડીએ તો એ વસ્તુ શું થાય છે? ગબડીને નીચે જશે. એવી જ રીતે પેન છે, પેનને આપણે આમ સીધી મૂકીશું તો એ સરકી જશે. પણ પેન ફરી આપણે એ જ પેનને એને આ રીતે મૂકીએ તો એ વસ્તુ શું થઈ જાય? ગબડી જાય છે. ચોક છે, ચોકને સીધો મૂકીએ તો એ વસ્તુ સરકી જશે. એને આમ પકડીશું તો ફરી મૂકીએ તો એ વસ્તુ ગબડી જાય છે, બરાબર. આપણે સિક્કો જોઈએ તો સિક્કો આપણે આમ સીધો મૂકીશું
तो ये सरकी जैसे अपने गोल फेरा माटे हम सीधो पकड़ी रखीशू ऊपर थी तो ये शू थे गबड़ी जैसे पछी दड़ो तो आप सीखा दड़ो तो गोल गोल फरी ने जत रहे ए सरकेतु नहीं खाली गबड़े एट्ले तमने सरके कई वस्तु अने गबड़े कई वस्तु अने कई वस्तु सरके छे अने गबड़े छे एनी समझ मळी गई बराबर छे ने। जो बाळको आपणे सरके गबड़े कई वस्तु गोळ छे कई वस्तु लांबू छे एना विशे शीख्या बराबर। तो हवे तमने हुं एक प्रवृत्ति आपुं तमारे आ पाठ में तो खाली समझ मेळवानी हती लखवानुं तो छे ज नहीं एटले तमारे छे ने आपणा घरे एक पोस्ट कार्ड होय के पोस्ट कार्ड ना होय ने तो पप्पाने कहेवानुं के पोस्ट ऑफिस होय ने त्यां पोस्ट कार्ड होय छे ए पोस्ट कार्ड ने लावानुं અને પ્રવૃત્તિ કેવી રીતે કરવાની એવું અમને આજે તમને સમજાવું બરાબર। જો બાળકો આ છે પોસ્ટ કાર્ડ એ પોસ્ટ ઓફિસ હોય ને ત્યાં મળે એ આ પોસ્ટ કાર્ડ લઈ આવવાનું પછી એ પોસ્ટ કાર્ડને બંને બાજુથી છેડા પકડીને ગોળ વાળી દેવાનું અને છેડા ગોળ થઈ જાય એટલે સેલો ટેપ હોય ને એનાથી ચોંટાડી દેવાનું। આ ગોળ વાળી ગયો ને પછી શું કરવાનું કે આ ગોળાકારને નીચે મૂકવાનું એની ઉપર ચોપડી મૂકવાની પહેલાં ચોપડી મૂકી જવાની એક ચોપડી વજન ખીલે છે જો વજન ખીલે તો મૂકવાની એની ઉપર કેટલું વજન ખીલે છે એટલું એટલું મૂકતું જવાનું। તો તમને મેં સમજાવી ને એ પ્રવૃત્તિ તમારે પોસ્ટકાર્ડ વડે કરવાની છે। જો બાળકો આપણે સરકે ગબડે કઈ વસ્તુ ગોળ છે કઈ વસ્તુ લાંબુ છે એના વિશે શીખ્યા બરાબર। તો હવે તમને હું એક પ્રવૃત્તિ આપું તમારે આ પાઠમાં તો ખાલી સમજ મેળવવાની હતી લખવાનું તો છે જ નહીં એટલે તમારે છે ને આપણા ઘરે એક પોસ્ટ કાર્ડ હોય કે પોસ્ટ કાર્ડ ના હોય ને તો પપ્પાને કહેવાનું કે એ પોસ્ટ ઓફિસ હોય ને ત્યાં પોસ્ટ કાર્ડ હોય છે એ પોસ્ટ કાર્ડને લાવવાનું અને એ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની એવું અમને આજે તમને સમજાવું બરાબર। જો બાળકો આ છે પોસ્ટ કાર્ડ એ પોસ્ટ ઓફિસ હોય ને ત્યાં મળે એ આ પોસ્ટ કાર્ડ લઈ આવવાનું પછી એ પોસ્ટ કાર્ડને બંને બાજુથી છેડા પકડીને ગોળ વાળી દેવાનું અને છેડા ગોળ થઈ જાય એટલે સેલો ટેપ હોય ને એનાથી ચોંટાડી દેવાનું। આ ગોળ વળી ગયો ને પછી શું કરવાનું કે આ ગોળાકારને નીચે મૂકવાનું એની ઉપર ચોપડી મૂકવાની પહેલાં ચોપડી મૂકી જવાની એક ચોપડી વજન ખીલે છે જો વજન ખીલે તો મૂકવાની એની ઉપર કેટલું વજન ખીલે છે એટલું એટલું મૂકતું જવાનું। તો તમને મેં સમજાવી ને એ પ્રવૃત્તિ તમારે પોસ્ટકાર્ડ વડે કરવાની છે।